ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પર્યાવરણ આસપાસ ભણવાનું છે ભાગ બે માં તો ચાલો આપણે કયો પાઠ ભણીશું તો જોઈશું તો બાળકો પાઠ અઢાર રમતા રમતા તો આપણે પાઠનું નામ શું છે બાળકો રમતા રમતા તો મેં તમને આગળના વિડીયોમાં આ પાઠ અડધો શીખવાડ્યો હતો હવે જે આગળનો બાકી છે આપણે આજે ત્યાંથી શરૂઆત કરીશું પાઠ અઢાર રમતા રમતા બરોબર તો બાળકો આપણે અગાઉના વિડીયોમાં જે પગથિયાવાળી રમત હતી એમાં કોણ કોણ રમતું હતું અવંતિકા નંદિતા અને રજત આ ત્રણ બાળકો રમતા હતા એમના એમાં કાકી પણ સામેલ થયા હતા ને કાકી કે હું પણ આ રમત રમીશ એવી વાત કરી હતી હવે આગળ આપણે અહીંયાથી જોઈશું બધા બાળકો અરે રે બધા બાળકો શું કહે છે અરે રે વરસાદ આવી ગયો તો ને એટલે કેવી રીતે રમે કે પલળી જવાય ને વરસાદમાં તો તે લોકો રમત રમતા હતા તો છેલ્લે પછી વરસાદ આવ્યો એટલે વરસાદમાં બાળકો રમી શકે નહીં એટલે બધા બાળકો શું કહે છે અરે રે હવે કેવી રીતે રમાશે પછી કાકી કાકી શું કહે છે ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ કાકીએ શું કીધું કે ચાલો બાળકો આપણે ઘરમાં રમીએ બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા કેમ કે કાકીએ સાથ આપ્યો કે ચલો બાળકો આપણે ઘરમાં રમીએ એટલે બધા બાળકો ખુશ થઈ જાય ને તો બીજું કોઈ હોય તો શું કે ચલો વરસાદ આવ્યો છે હવે બધા પોતપોતાના ઘરે જાઓ પણ આ કાકીને તો રમવું હતું બાળકો સાથે એટલે કાકીએ શું કીધું કે ચાલો બાળકો બધા અંદર જઈએ અને આપણે ઘરમાં રમીએ તો બધા બાળકો રાજી થઈ ગયા બધા બાળકો હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ બધા બાળકો ખુશ થઈ ગયા એટલે શું કે હા ચાલો આપણે કાકીના ઘરમાં રમવા જઈએ બધા કાકીના ઘરમાં આવ્યા બધા બાળકો કોના ઘરમાં આવ્યા કાકીના ઘરમાં ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા જો ચિત્રમાં બતાવ્યું છે આ કાકા છે અને આ ફોય છે તો બંને કઈ રમત રમી રહ્યા છે બાળકો ચેસ અને શું કહેવાય ચેસ તો આ બંને કાકા અને ફોય ચેસની રમત રમી રહ્યા છે એવું કે પછી આ કાકા અને ફોય શું રમતા હતા ચેસની રમત રમતા હતા તો અવંતિકા બોલે આપણે શું રમીશું અવંતિકાએ શું કીધું કે આપણે શું રમીશું તો રજત શું કહે છે ચાલો આપણે ઘર ઘર રમીએ તો રજત શું બોલ્યો કે ચાલો આપણે ઘર ઘર રમત રમીએ બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા કે ઘરમાં તો એ જ રમત રમાય ને તો બધા બાળકો તૈયાર થયા શું રમવા ઘર ઘરની રમત રમવા રજત રજત શું કહે છે જો આપણી પાસે ડીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ જો આપણી પાસે ઢીંગલી હોય તો ઢીંગલી જોડે પણ રમી શકાય ઘરમાં તો રમકડાથી જ રમત રમાય ને બાળકો નાના છોકરાઓ જોડે રમકડા હોય એનાથી જ ઘરમાં તો રમત રમે ને તો કાકી શું કહે છે શું તમને ઢીંગલી જોઈએ છે કાકી શું કીધું કે તમને ઢીંગલી જોઈએ છે ચાલો આપણે ઢીંગલી બનાવીએ કાકીએ શું કીધું તમારે ઢીંગલી જોઈતી હોય તો ચાલો આપણે ઢીંગલી બનાવીએ તો કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા કાકી શું લઈને આવ્યા જૂના કપડાં લઈને આવ્યા કાકીની મદદથી બાળકોએ ઢીંગળી બનાવી કોની મદદથી ઢીંગળી બનાવી કાકીની મદદથી થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી શું કહે છે કે થોડા બાળકોને કેરમ રમવું હતું અને બીજા બાળકોને ચેસ રમવું હતું બધાને અલગ અલગ ઈચ્છા થાય ને રમવાની કોઈને એકનું એક ગમે એટલે બધા પોતપોતાની ઈચ્છા બતાવે છે તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું કોઈએ બે કે ત્રણ થઈને ચેસ રમવા બેઠા તો કોઈએ કેરમ રમ્યા એવી રીતે બધાએ બે ત્રણ બે ત્રણ ભેગા થઈને બધાએ જૂથ બનાવીને રમત રમવાનું ચાલુ કર્યું આગળ જોઈએ વિચારો અને લખો નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે આ આવું નિશાન બનાવવાનું ઘર જેવું દોરો જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ જો નાનું ઝાડ છે દોરો રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો નામ લખો તો બાળકો અહીંયા તમારે શું કરવાનું છે જે રમત તમે ઘરમાં રમો છો ને એ અને પાઠમાં જેટલી રમત બતાવી છે એ તમારે અહીંયા જો પાઠમાં દર્શાવેલી રમતો એમાં જેટલી રમતો છે બધી તમારે અહીંયા લખવાની છે અને શું કીધું છે કે જે ઘરમાં રમાતી હોય ને એની સામે આ નિશાન કરવાનું છે અને જે બહાર રમાતી હોય એની આ નિશાન કરવાનું છે તો ચલો આપણે તમને શીખવાડું પાઠમાં દર્શાવેલી રમતો પહેલાં રમતો જોઈ લો પહેલી રમત જોઈએ પગથિયાવાળી જે આપણે પાઠમાં આવી છે ને પહેલાં ચિત્રમાં એ પગથિયાવાળી રમત બાર રમાય ને ઘરમાં રમાય ના રમાય તો એને પગથિયાની રમત કહેવાય તેમાં કયું નિશાન આવશે ઝાડનું કે બાર રમાય છે પછી આમાં કેટલા ખેલાડીઓની સંખ્યા જોઈએ અહીંયા શું લખ્યું છે ખેલાડીઓની સંખ્યા પણ લખવાની છે તો પગથિયાની રમતમાં તો ચાર પણ રમાય પાંચ પણ રમાય તમારે જેટલાને રમવું એટલું રમી શકાય તો આમાં ચારથી પાંચની સંખ્યા જોઈશું પણ પગાર રમવા માટે અહીંયા શું કીધું છે કે જોઈતી વસ્તુઓ જે રમત રમવી હોય એમાં કઈ વસ્તુની જરૂર પડે છે એનું પણ તમારે અહીંયા નામ લખવાનું છે તો આ બોક્સમાં તમારે જોઈતી વસ્તુઓના નામ લખવાના છે અહીંયા ખેલાડીઓની સંખ્યા લખવાની છે જે ઘરમાં રમાતી હોય એની સામે આ નિશાન કરવાનું છે બહાર રમાતી હોય એની માસે આ નિશાન કરવાનું છે અને અહીંયા બધી રમતોના નામ લખવાના છે બરાબર બાળકો હવે ફરી જોઈ લો મેં સમજાવ્યું એક તો પગથિયાવાળી રમતમાં શું જોઈએ ઠીકરું અને ચોક કેમ કેમકે ચોકથી આમ લીટીઓ પાડવાની હોય છે ને અને પછી એમાં ઠીકરાથી રમીને આગળ લંગડી લઈને રમવાનું હોય છે તો પગથિયાવાળી રમતમાં ઝાડ ચાર થી પાંચ સંખ્યા અને ઠીકરું ને ચોક બરાબર આટલી વસ્તુ જોઈએ ચલો હવે બીજી રમત લંગડી લંગડી પણ ઘરમાં રમી શકાય નહીં એ પણ બહાર રમી પડે તેમાં શું જોઈશું ચિત્રસાનું જોઈશું ઝાડનું પછી કેટલા ખેલાડીઓ પાંચથી કે તેથી વધુ તો જો લંગડીમાં પણ તમારે જેટલાને રમી શકે એટલું રમી શકો છો ચાર પાંચ છ બરાબર પણ અહીંયા પાંચ કે તેથી વધુ પણ લઈ શકાય એટલે કે જેટલાને રમવું એટલું રમી શકાય તો આમાં લંગડીમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી એમાં ખાલી એક પગેથી એક પગ અધર રાખીને લંગડી રમવાની હોય છે એટલે આમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી એટલે આમાં ડેસ કરવાનો હવે આગળ બીજી રો રમત જોઈએ સંતા કુકડી તો સંતા કુકડી પણ ઘરમાં રમાય નહીં એ પણ બહાર રમાય તો એમાં શું જોઈએ શાનું ચિત્ર ઝાડનું ચિત્ર તો અહીંયા જો ચારનું ચિત્ર દોરે છે ને પિક્ચરે હવે સંખ્યા કેટલી જોઈએ પાંચથી સાત એમાં પણ ગમે તેટલા રમી શકે છે તો જો સંખ્યા પાંચથી સાત બતાવી છે ને હવે એમાં શું જોઈએ સંતા સંતા કુકડીમાં કશું નહીં દેશ બરાબર બાળકો હવે આગળ જોઈએ સંતા કુકડી ખબર છે ને બાળકો છુપાઈ છુપાઈને રમે ને સંતા કુકડી કહેવાય હવે આગળ જોઈએ બીજી રમવા સતોડિયું અને શું કહેવાય સતોડ્યું એ તો તમે રમતા જ હશો એ પણ બાર રમાય તો જુઓ એનું પણ નિશાન વૃક્ષનું બતાવ્યું છે કેમ કે બાર રમાય એટલે એને વૃક્ષનું નિશાન બતાવવાનું છે એમાં પણ પાંચથી સાત સંખ્યા બતાવી છે એમાં પણ જેટલાને રમવું એટલું રમી શકાય છે એમાં શું જોઈએ સાત લીસા પથ્થર અને કપડાનો દડો આપણે નહીં એક પછી એક ઉપર પથરા ગોઠવીને સાત પથરા કરીએ છે ને પછી આવડો આમ એનો ટેકરો થાય છે પછી એમાં સામે સામે બે દડા લઈને મારતા હોય છે અને એ પાડી દેવાના જે પાડે એ જીતે ના પાડે આવડ એવું કહે છે ને સાત એને સતોડ્યું કહેવાય શું કહેવાય સતોડ્યું એમાં પથરા જોઈએ અને કપડાનો દોડો કપડાનો દોડો એના પર મારવા માટે હવે આગળ જોઈએ બીજી રમત કબડ્ડી એ પણ ઘરમાં રમાય નહીં તેના માટે પણ નિશાન સાનું આવશે વૃક્ષનું અને સંખ્યા કેટલી આવશે સાત વત્તા પાંચ અવેજી કેટલી થાય બાર કેટલા ખેલાડી જોઈએ બાર પણ એમાં કશું જોઈએ નહીં કબડ્ડીમાં પણ કોઈ સાધનની જરૂર પડતી નથી એટલે એમાં ડેસ હવે આગળ જોઈએ લખોટીઓ કઈ રમત છે લખોટીઓ તો લખોટીઓમાં શું આવશે એ પણ બાર રમાય ઘરમાં ના રમાય એટલે એમાં પણ વૃક્ષનું નિશાન ગાશે તો જો અહીંયા વૃક્ષનું નિશાન કર્યું છે ટીચરે એમાં સંખ્યા બે થી વધુ લખોટીઓમાં બે કે ત્રણ ગમે તેટલા એમાં પણ રમી શકાય તો બે થી ગમે તેટલા એમાં શું જોઈએ ખાલી લખોટયો ગોળ ગોળ આવે છે કાચવાળી જોઈ છે ને તમે એમાં લખોટી જોઈએ બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી હવે આગળ જોઈએ કઈ રમત છે કુસ્તી કઈ રમત છે કુસ્તી એમાં પણ બાર રમાય એ ઘરમાં ના રમાય તેમાં પણ વૃક્ષ નિશાન છે બરોબર હવે આગળ એમાં કેટલી સંખ્યા જોઈએ બે કુસ્તીમાં તો બેસ જોઈએ ને સામસામે તમે જોયા છે ને ટીવીમાં કુસ્તી લડતા એમાં પણ કેટલી સંખ્યા જોઈએ બે અને સામ એમાં વસ્તુની જરૂર પડતી નથી એટલે ડેસ હવે આગળ જોઈએ ગીલ્લી દંડા શું જોઈએ રમત છે ગીલી દંડાની રમત એમાં પણ બહાર જ રમાય એ ઘરમાં રમાય નહીં એટલે એમાં પણ વૃક્ષનું નિશાન કર્યું છે હવે સંખ્યા કેટલી જોઈએ બે કી વધુ તો આમાં પણ સંખ્યા બેથી ગમે તેટલી સંખ્યાને લઈને રમી શકાય એમાં શું જોઈએ વસ્તુ ગિલ્લી દંડો અને ગિલ્લી તમે જોઈ શકો બાળકો નાની લાકડી આવડી હોય છે અને દંડો મોટો લાંબો દંડો હોય છે એને ખાડો કરી અને એ ગીલ્લી આટલી નાની મૂકેને એના અંદર એ લાકડો ભરાઈને ઉછાળવાનો એને ગિલ્લી દંડો કહે છે તો આમાં શું જોઈએ ગીલ્લી અને દંડો મોટો શું જોઈએ ગીલ્લી અને દંડો હવે આગળ જોઈએ કઈ રમત છે પતંગ ચગાવવો કઈ રમત છે પતંગ ચગાવો તો એ પણ બહાર જ રમાય ને ઢાબા પર જ ચકાવાય ને ઘરમાં થોડી ચગાવાય તો એના પણ વૃક્ષનું નિશાન કરવાનું છે કેમ કે એ પણ બહાર રમાય એટલે કે ધાબા પર પતંગ ચગાવાય તો એમાં એક થી વધુ એમાં પણ પતંગ હમણાં ઉત્તરાયણ ગઈ તો બાળકો જોયું ને તમે કેટલા બધા પતંગ ચકાવતા હતા તો એમાં પણ એકથી વધુ પતંગ ચડાવી શકે છે તો એમાં શું જોઈએ વસ્તુ પતંગને દોરી પતંગ ચગાવવામાં તો ખાલી પતંગને દોરી જ જોઈએ ને બીજી કોઈ વસ્તુની જરૂર પડે ના હવે આગળ જોઈએ ક્રિકેટ કઈ રમત છે ક્રિકેટ તો ક્રિકેટમાં બાળકો એ પણ બહાર રમાય તેમાં પણ કયો નિશાન આવશે વૃક્ષનું એટલે કે ઝાડનું નિશાન કરવાનું તો ક્રિકેટમાં તો ખેલાડીઓ ફિક્સ હોય છે ને બાળકો તેમાં કેટલા ખેલાડીઓ હોય બાવીસ કેટલા બાવીસ તો અહીંયા બાવીસ લખવાના તો ક્રિકેટ રમવા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે દડો બેટ સ્ટમ્પ આ ત્રણ વસ્તુની જરૂર પડે ને તો દડો બેટ અને સ્ટમ્પ એ તો તમને આવડતું જ હશે હશે ને ખબર હવે આગળ જોઈએ બીજી રમત ચેસ કઈ રમત છે ચેસ તો આ ચેસ ઘરમાં રમાય ક્યાં રમાય બાળકો ઘરમાં તો જો અહીંયા ઘરનું નિશાન કર્યું છે ને બાળકો હવે કેટલા જણ જોઈએ તો બે જણ સંખ્યા કેટલી જોઈએ બે ખેલાડીઓની કેમ કે એમાં ખાલી બે જ જણ રમી શકે જો અહીંયા બતાવે તો ને બાજુમાં ફોટો તમને આ રહ્યો એમાં કેટલા જ ખેલાડીઓ રમે છે બે જ તો ચેસમાં કેટલા ખેલાડીઓ જોઈએ બે તો સંખ્યા બે લખવાની ચેસનું બોર્ડ જોઈએ અને કુકડીઓ જોઈએ શું જોઈએ ચેસનું બોર્ડ અને કુકડીયો આ બે જ વસ્તુ હોય તો ચેસ રમાય બરો બાળકો હવે આગળ બીજી જોઈએ ઘર ઘર કઈ રમત છે ઘર ઘર તો એ પણ ઘરમાં રમાય તો જો અહીંયા નિશાન છે બરાબર બાળકો સંખ્યા કેટલા જોઈએ એક કે વધુ એમાં પણ જેટલા બાળકોને રમવું એટલા રમી શકે છે તો એમાં શું શું જોઈએ ઘર ઘરમાં ઢીંગલી જોઈએ રસોડાના રમકડાનો સેટ જોઈએ તો જ ઘરમાં રમ્યા રમી શકાય ને આ રસોડ આ વસ્તુ હોય તો બીજું કંઈ હોય તો શેનથી રમાય એટલે આટલી વસ્તુ તો જોઈએ ને ઘર ઘર રમવા તો એ તો દરેક રમ બાળકોના ઘરમાં હશે જ આવા રમકડા તો છે ને બાળકો એટલે ઘર ઘર રમવા માટે આટલું જોઈએ હવે આગળ જોઈએ બીજી રમત કેરમ કેરમ પણ બધાના ઘરમાં હશે એ પણ ઘરમાં જ રમાય તો જો ઘરનું નિશાન છે ને બાળકો હવે એમાં સંખ્યા જોઈએ બે કે વધુ કેમકે એમાં ચાર બાજુના ચાર ભાગ હોય છે એટલે બે કે ચાર જણ રમી શકે છે બરાબર એમાં શું જોઈએ વસ્તુમાં કેરમ બોર્ડ અને કુકળીઓ શું જોઈએ કેરમ બોર્ડ અને કુકળિયો તેમાં બે જ વસ્તુની જરૂર પડે છે હવે આગળ જોઈએ બીજું બીજી રમત સાપ સીડી કઈ રમત છે સાપ સીડીની સાપ સીડી ક્યાં રમાય એ પણ ઘરમાં રમાય તો જો અહીંયા ઘરનું નિશાન આપ્યું છે દેખાય છે બાળકો અરે એમાં કેટલી સંખ્યા જોઈએ બે કે વધુ એમાં પણ બેથી વધારે રમી શકે છે એમાં શું શું જોઈએ કૂકડી અને સાપ સીડી બોળ શું જોઈએ કૂકડી અને સાપ સીડી બોળ બરોબર બાળકો તો અહીંયા તમને મેં બધી રમત બતાવી દીધી બરાબર તો પાના નંબર તમારે એકસો બાવીસ અને એકસો ત્રેવીસ તમારે આ ચોપડીમાં બરાબર વાંચી અને મેં ફોટા પાડીને મોકલીશ તમે લખી લેજો અને અહીં સુધી તમે પાઠ વાંચી લેજો લેસનમાં બીજું આવતા વિડીયોમાં શીખવાડીશ